नमस्ते मित्रों, स्वामी प्रदीप्तानंद सरस्वती नाम है, माधवपुर में मारो आश्रम है अने शंकराचार्य परंपरा में जो आऊँ छूँ। हवे मुख्य बात ये कि आपणा बधा माटे एक ऑपोर्चुनिटी उभी थई छे, जेने तक कहेवामां आवे छे कि पुरीना शंकराचार्य जी ये आपणा कच्छ में 7 दिवस माटे पोता आखा कच्छ ने पवित्र करवा माटे आवी रह्या छे अने 6 अने 7 बे दिवसनो एमनो प्रोग्राम आपणे भूज मध्ये छे, 6 तारीखे रविवार छे अने बपोरना 4 वागे व्यायामशाळामां एक धर्मसभानुं आयोजन थशे, जेमां तमने बधाने अमारुं भावभर्युं निमंत्रण छे કે આ મારો શબ્દ બરાબર નોંધે, આ તક છે, ઓપોર્ચ્યુનિટી છે। આવો વિદ્વાન પુરુષ જ્યારે આવતા હોય કે જેની સલાહ નાસાના વૈજ્ઞાનિકો પણ લેવા માટે એમની પગ પાસે બેસીને પૂછતા હોય, તો એવા મહાન વિભૂતિ જેની ઉંમર 80 વર્ષ જેવી છે છતાં જ્ઞાનથી સભર અત્યારે પણ 16-18 કલાક કામ કરી રહ્યા છે, એવા શંકરાચાર્યજી નિશ્ચલાનંદ સરસ્વતી મહાભાગે જેનું નામ છે અને આ કચ્છની ધરાને પવિત્ર કરવા માટે આવી રહ્યા છે, તમને બધાને હાર્દિક નિમંત્રણ છે। અને એની સાથે સાથે 7 તારીખે સવારે એમનો જે ઉતારો છે, એમનો ઉતારો છે ઉમાનગર ભુજ મધ્યમનો ઉતારો છે, ને ત્યાં વિચાર સંગોષ્ઠી ક્વેશ્ચન આન્સર સેશન પણ છે, તમને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તમને સમાધાન પણ આપશે, તો તમને બધાને ત્યાં આ પ્રોગ્રામનો લાભ લેવા માટેનું હાર્દિક નિમંત્રણ છે। હા, એમાં એવું છે કે આવતીકાલે એટલે કે તારીખ 3 રાતના 9 વાગે અમે લોકોએ સમગ્ર હિન્દુ સમાજની 45 જ્ઞાતિઓના પ્રમુખ ઉપપ્રમુખ એ લોકોનું એક મિટિંગનું આયોજન કર્યું છે, બધા મંડળો ભેગા થશે અને ભવ્યાતિ ભવ્ય એમનું સ્વાગત કરવા અમે જઈ રહ્યા છીએ। 5 તારીખે સાંજના એક અમારી સરઘસ આખું નીકળશે શંકરાચાર્ય ભગવાનના સંદર્ભમાં અને 6 તારીખે જ્યારે 4 વાગે તે સભા મંડપમાં પધારશે, તો ઉમાનગરથી ત્યાં સભા મંડપ સુધીની અમારી પણ એક શોભાયાત્રા હશે, એમ ધૂમધામથી અમે 6 તારીખ રવિવારે સાંજના અને 5 તારીખે સાંજના આવા ભવ્ય સરઘસનું આયોજન કરશે। એટલે એમનો ઉતારો ત્યાં છે, પણ એમનું પ્રવચન છે એ વ્યાયામશાળામાં છે, ગાયત્રી મંદિરની સામે જે વ્યાયામશાળા છે, રવિવારે બપોરે 4 વાગે। તો બધા જ ભાઈઓ બહેનો બધા જ પોતાના પરિવાર સાથે શંકરાચાર્ય ભગવાનના દર્શન પણ દુર્લભ હોય, તો તમને બધાને મારું ખાસ ખાસ નિમંત્રણ છે, આવો અને આ ભવ્ય પરંપરાના એક પ્રગટ સ્વરૂપ જે શંકરાચાર્ય છે એનો લાભ લો।